गुड इवनिंग एवरीवन, मारू नाम छे नमन बारोट, आई एम दी होस्ट एंड आपका दोस्त। आ बैक टू बैक जो प्रेजेंटेशन चाली रहा छे तेना दौर में कंटिन्यू करवा माटे हूँ आपनी समक्ष अहीं हाजर छू। कोविड नी सिचुएशन ने ध्यान में रखी ने अमे लोकोए आपना माटे एक खूब सुंदर वीडियो बनाव्यो छे। सो लेट्स स्टार्ट विथ द वीडियो। I personally feel very happy and to connect with all of you today. At Flamingo Family, અમે લોકોએ તમને બધાને બહુ જ મિસ કર્યા છે અને આઈ એમ શ્યોર કે તમે લોકોએ પણ અમને એટલું જ મિસ કર્યા હશે. At 2020 has been a unique year for us, all of us, and due to pandemic and lockdown, અમે લોકો તમારી સાથે કોન્સ્ટન્ટ ટચમાં નથી રહી શક્યા. પણ હવે અમે લઈને આવ્યા છીએ માર્કો પોલો 2020, જે તમારા ઘર આંગણે, તમારે ઘરે બેસીને તમે ફ્લેમિંગોના ફેસબુક અને ફ્લેમિંગોના યુટ્યુબ પ્લેટફોર્મ પર આ ઇવેન્ટ આખો માણી શકશો. માર્કો પોલો એક એવો યુનિક ઇવેન્ટ છે જેમાં અનલોકિંગ ટ્રાવેલના બધા જ ક્વેશ્ચન્સના આન્સર, જેમ કે હનીમૂનમાં ક્યાં જવું, વિલા સ્ટે ક્યાં ક્યાં થઈ શકશે, ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન કયા કયા ઓપન થશે અને થઈ ગયા છે, આ બધા જ ક્વેશ્ચન્સના અમે તમને સરસ રીતે આન્સર આપી શકીશું. આના વધુ માહિતી માટે તમે મારી ફેસબુક અને યુટ્યુબ ચેનલ જોઈ શકો છો. નાવ હવે તમને એવું જાણવું હશે કદાચ કે આ લોકડાઉનના ટાઈમમાં ફ્લેમિંગોએ શું કર્યું, બધા કેમ છે, બધાની હેલ્થ તો સારી છે કે નહીં. તો ચલો વાત કરીએ ફ્લેમિંગોની ટીમ સાથે. ટ્રાવેલ ઇઝ એન ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ હ્યુમન બિંગ્સ. મનુષ્યનું ટ્રાવેલ હંમેશા ચાલુ જ રહેવાનું છે, આનો અમને અત્યંત વિશ્વાસ છે. એટલા માટે છેલ્લા 6 મહિનાથી અમે ટ્રાવેલ અને ટુરિઝમ માટે નવા ડેસ્ટિનેશન્સ અને ઘણી નવી પ્રોડક્ટ્સ તૈયાર કરી છે. અમે આપના ટ્રાવેલની રાહ જોઈ રહ્યા છીએ આપને ઇન્ડિયા અને દુનિયા બતાવવા માટે. છેલ્લા 6 મહિનામાં અમે 3 નવા બિઝનેસીસ ચાલુ કર્યા છે. ફ્લેમિંગો કન્સલ્ટન્સી ગ્રુપ, જે સોફ્ટવેરને લગતું છે, મેડિફ્લેમ, જે મેડિકલ ફિલ્ડમાં છે, અને એજ્યુકેશન. અને આ ચારેય બિઝનેસ સાથે અમે આપની સેવામાં હાજર છીએ અને આપને ટૂર કરવા માટે તત્પર છીએ. વી આર વેરી હેપી ટુ વેલકમ યુ એબોર્ડ ધ ફ્લેમિંગો ગ્રુપ ઓફ કંપનીઝ. પ્લીઝ ડુ વિઝિટ અસ. થેન્ક યુ. હેલો. લાસ્ટ 20 યર્સમાં હું આપની સાથે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ફ્લેમિંગોની જર્નીથી ટચમાં આવી. લાસ્ટ ફ્યુ મંથ્સ વી હેવ બીન વર્કિંગ ઓન અ પ્રોજેક્ટ કોલ મેડિફ્લેમ એન્ડ આઈ એમ સો વેરી હેપી વિથ ધ રિસ્પોન્સ ફ્રોમ ધ ડોક્ટર ક્લાયન્ટ્સ ઓફ આવર્સ. આઈ એમ સો હેપી એન્ડ એક્સાઇટેડ દેટ યુ ઓલ હેવ ટ્રસ્ટેડ અસ નોટ જસ્ટ ફોર ઓર્ગેનાઇઝિંગ યોર ટૂર્સ બટ વોટ એવર વેન્ચર્સ દેટ વી ડૂ. Thank you so very much. I miss my traveling. I miss planning itineraries for my passenger. I miss my team, our potluck lunches together, and our all times together. We not only help you plan your holiday at Flamingo. Now with the Flamingo Consulting Group, we can also help you grow your business. Hi everyone, we are back with a bang. Happy to inform you that in this lockdown, we have revamped and realigned your Flamingo digitally to give you all the tools to book online. But don't worry, the service still remains the same, personalized and exclusive. We are waiting eagerly to plan your holidays now. Thank you. Thank you, sir. Ek divas ma 1000 passenger travel karva, it's a big thing for us. This time in Diwali, me and my team, we missed that. Aa lockdown ma ghana tourism na projects par ame kaam karyu ane bahut jaldi ek tourism ni navi duniya laine aavishu. Ane ha, મારે તમને ફ્લેમિંગોના એક નવા વેન્ચરને ઇન્ટ્રોડ્યુસ કરવું છે, જે છે મેડિફ્લેમ, વેર વી વિલ મેક યોર હેલ્થ અવર પ્રાયોરિટી. ગાઈઝ, પ્લાનિંગ ફોર 2021, શ્યોર ટુ રીકનેક્ટ સૂન. એન્ડ આઈ એમ ઓલસો વેરી હેપી ટુ શેર દેટ વન્સ ધ ટ્રાવેલ વિલ રીસ્ટાર્ટ, વી વિલ બી હેવિંગ અ લોટ ઓફ એક્સપિરિયન્સીસ એન્ડ થિંગ્સ ટુ ડૂ ઓપ્શન ઓન અવર ઓનલાઈન પ્લેટફોર્મ ફોર યુ. નાઉ વી આર એન્ટરિંગ ઇન અ ન્યુ વેન્ચર, ઇટ્સ અ સ્ટુડન્ટ કન્સલ્ટિંગ. Now we are ready for your visitors. I'm the most busy person in Flamingo, but at the same time very happy because everyone wants to explore India. Generally ame loko avi rangoli tamara tour na pre departure presentation vakte karta hoye chhe ane ame ane khub j miss kari rahya chhe. So ame aasha kariye chhe ke apne khub j jaldi tamaru pre departure presentation kariye ane aa rangoli fari thi banavani thay. અને અમે તમને ઓનલાઈન માર્કો પોલો પ્રેઝન્ટેશન માટે પણ ખાસ ઇન્વાઇટ કરવા માંગીએ છીએ, એટલા માટે આ સુંદર રંગોલી બનાવી છે. સો સી યુ સૂન. થેન્ક યુ. બોન્જોર. ચાલો ફરીથી દુનિયા જોઈએ, ચાલો હશે રમીએ અને ફરી ટૂરની મજા માણીએ. સો
So, what are you waiting for? Pack your bag and let's board the flight. See you in Mahurvalo. Alright, I hope ke tumne bajane video pasand aayo hoshe. So, I would like to have this opportunity to take you on this interesting presentation of adventure and experience. So, all my viewers, how is the Josh? Okay, just a small request ke aap presentation darmiyan aapne koi pan query hoi, koi pan prashna puchha maangta hoi ke kahi pan, whatever is there in your mind, नीचे एक पिन कमेंट करीने सेक्शन छे जेमा आप क्लिक करी शको छो जेमा आपने अमारी WhatsApp टीम तरत ज रिप्लाई आपशे अथवा तो तमे अमारी अहीं जे ऑनलाइन चैट छे तेमा तमारू नाम नंबर ड्रॉप करी शको छो अथवा तो पैकेजेस नी डिटेल माटे तमे अमारी फ्लेमिंगो नी वेबसाइट ऊपर पण जई शको छो सो लेट्स स्टार्ट आवर प्रेजेंटेशन आई एम श्योर कि अत्यारे जेटला पण व्यूअर्स अमारी साथे जोडायेला छे तेमाथी घणा बधा व्यूअर्स वर्ल्ड ट्रावेलर हशे जेमणे दुनियाना खूणे खूणामां ट्रावेल करीने एक एक जगह जो ने घना बदा एक्सपीरियंस मेमोरीज अने अढ़क यादों कलेक्ट करी हशे कारण के आफ्टर ऑल आपणा सौनी अंदर एक मुसाफर वसेलो छे अने आपणे बधा गर्वथी कही शकीए छे के हा हूँ एक गुजराती छू अने हा हूँ एक ट्रावेलर छू अने आ दरेक ट्रावेलर माटे एक गुड न्यूज ए छे के स्लोली अने ग्रेज्युअली वर्ल्ड टूरिज्म ओपन थवानुं शरू थई गयुं छे अने फ्लेमिंगो ट्रांसवर्ल्ड आज प्रकारनी मार्कोपोलोनी इवेंट द्वारा તમને નવા નવા ડેસ્ટિનેશન અને નવી નવી જગ્યાઓ જે ઓપન થઈ રહી છે તેના વિશે કોન્સ્ટન્ટ અપડેટ આપતા રહેશે સો સ્ટે વિથ અસ એન્ડ સ્ટે ટ્યુન્ડ વિથ અસ ફોર ધી અપકમિંગ અપડેટ્સ ઓકે પરંતુ હાલમાં જો અત્યારે આપણે અનલોક ડેસ્ટિનેશનની વાત કરીએ તો ઇન્ટરનેશનલમાં છે મોલદીવ્સ કે જેમાં આપ ટ્રાવેલ કરી શકો છો સેફ છે અને ટુરિસ્ટ માટે એકદમ ફ્રેન્ડલી ઓપન ડેસ્ટિનેશન છે બીજા અનલોક ડેસ્ટિનેશનની અત્યારે વાત કરીએ કે જે અત્યારે કરન્ટલી હોટ ફેવરિટ છે જે ટોપ ઓફ ધી ટાઉન છે જેમાં ફ્લેમિંગોના હજારો પેસેન્જર છેલ્લા 2-3 મહિનામાં ટ્રાવેલ કરી ચૂક્યા છે તો ત્યાં આવે છે ઇન્ડિયા યસ ઇન્ક્રેડિબલ ઇન્ડિયા અને આજે આ પ્રેઝન્ટેશન ઇન્ડિયાનું અમે તમને કંઈક બીજી સ્ટાઇલમાં કંઈક અલગ જ અંદાજમાં બતાવવા માંગીએ છીએ યસ ઇન્ડિયા વિશે તમે બધા જાણો છો કે ઇન્ડિયા કે જે સોની કી ચીડિયા છે ઇન્ડિયા હેઝ ગોટ એવરીથિંગ ઓન ધી વન રૂફ લાઈક ઇન્ડિયા પાસે ગ્રેટ હિસ્ટ્રી છે ઇન્ડિયા પાસે કલ્ચર છે ઇન્ડિયા પાસે આર્કિટેક્ચર છે ટેમ્પલ છે ફોરેસ્ટ છે એન્ડ મેની મોર થિંગ્સ ટુ ઓફર બટ આજે આપણે બધા વાત કરીશું એડવેન્ચર વિશે યસ એડવેન્ચર એડવેન્ચર શબ્દ જ્યારે મગજમાં આવે ત્યારે દરેકે દરેક લોકોને કાં તો જિંદગી નામે લીધી દુબારાનું સ્પેન યાદ આવે કાં તો સાઉથ આફ્રિકાનું બંજી જમ્પિંગ યાદ આવે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બધા જ એડવેન્ચર આ બધા જ એક્ટિવિટીઝ આ અનલોક સિચ્યુએશનમાં આપણે ઘર આંગણે ઇન્ડિયા ડોમેસ્ટિકલી ટ્રાવેલ કરીને પણ કવર કરી શકીએ છીએ યસ આ બધું ઇન્ડિયામાં પોસિબલ છે જેમાંથી આજે આપણે ઇન્ડિયાના એડવેન્ચરની વાત કરવામાં સ્ટાર્ટ કરીશું ટ્રેકિંગથી રાઈટ ટ્રેકિંગ ઇન્ડિયામાં ઘણી બધી જગ્યાએ થાય છે ધેર આર સો મેની ફેમસ ટ્રેક અરાઉન્ડ ધ ઇન્ડિયા ઘણા બધા સ્ટેટ છે જેમ કે જમ્મુ એન્ડ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ટ્રેક સિક્કિમ વેસ્ટ બંગાળ રાજસ્થાન અને મહારાષ્ટ્ર આ બધા ખાલી ગ્લિમ્પ છે ઇન્ડિયાની અંદરમાં સેંકડો ટ્રેક્સ છે જે આપ કરી શકો છો પણ અત્યારે હું તમને અમુક હાઇલાઇટ્સ બતાવવા માંગુ છું બિફોર સ્ટાર્ટિંગ ધી ટ્રેકિંગ આઇટેનરી લેટ મી ટેલ યુ કે તમારા મગજમાં સવાલ આવશે અત્યારે ઘણા બધા ક્વેશ્ચન્સ પોપઅપ થઈ રહ્યા છે એમાં એક ક્વેશ્ચન્સ બહુ કોમન દેખાઈ રહ્યો છે કે ઇન્ડિયામાં ટ્રેકિંગના કયા કયા ઓપ્શન છે યસ તો એના પહેલાં આપણે બધા જાણી લઈએ કે વાય ટ્રેકિંગ ઇન ઇન્ડિયા આપણે બધા જાણીએ છીએ કે જ્યારે ઇન્ડિયાની આટલી બધી ખાસિયતની આપણે વાત કરીએ તો સૌથી મોટી ખાસિયત ઇન્ડિયાની આવે છે નેચરલ બ્યુટી હા ઇન્ડિયાની નેચરલ બ્યુટીની ધરોહર અને તેનું ઉત્તમ નજરાણું જે આપણી પાસે છે તે છે હિમાલયાઝ યસ વી આર પ્રાઉડ કે વી હેવ હિમાલયાઝ આફ્ટર નેપાલ વી આર ધ હાઈએસ્ટ હિમાલયાઝ કન્ટ્રી યા વી આર લકી ટુ હેવ હિમાલયાઝ વિધિન ધ કન્ટ્રી એન્ડ અરાઉન્ડ ધ કન્ટ્રી હિમાલયની રેન્જ કે જે લગભગ 50 મિલિયન વર્ષ જૂની છે એટલે કે 5 કરોડ વર્ષ જૂની હિમાલયની રેન્જ છે જે આપણી પાસે છે જે નોર્થ વેસ્ટ થી માંડીને સાઉથ ઇસ્ટ સુધી લગભગ 24,000 કિલોમીટરમાં પથરાયેલી છે સો યુ કેન ઇમેજિન કે આપણી પાસે હિમાલયની કેટલી મોટી રેન્જ છે કેટલા બધા ટ્રેક છે કેટલા બધા ફેમસ માઉન્ટેન છે જે આપણે ટ્રેક કરી શકીએ છીએ જ્યાં આપણે ફરી શકીએ છીએ સો યસ આપણે બધા પ્રાઉડલી કહી શકીએ છીએ કે ઇન્ડિયા પાસે પણ અનટચ નેચરલ બ્યુટી છે
જેમાં ફોરેસ્ટ આવે છે, સ્નો આવે છે, ટ્રેક આવે છે અને સૌથી ઇન્ટરેસ્ટિંગ છે હિડન અને આઇસોલેટેડ વિલેજ. તમે બધા ઘણું બધું ટ્રાવેલ કરીને બેઠા છો, પણ ક્યારે કોઈ મને કહેશે કે કોઈ વ્યક્તિએ ટ્રેકિંગ કરીને લગભગ 300-400 વર્ષ જૂના ગામડા જોયા છે? આઈ કેન નોટ સી સો મેની હેન્ડ્સ ઓન ધી સ્ક્રીન. આઈ એમ સોરી ટુ સે, બટ યસ, આ બધું પોસિબલ છે અને ઇન્ડિયામાં જ કરવા માટે તમારી પાસે તક છે જે તમે કરી શકો છો. યસ, હિડન એન્ડ આઇસોલેટેડ વિલેજીસ લાઈક ઓસલા, આ બધા 400 વર્ષ જૂના ગામડા છે. જસ્ટ ઇમેજિન યુ આર ગોઈંગ ઓન ધી બ્યુટિફુલ ટ્રેક, ડુઇંગ એ 5-night or 6-night ટ્રેકિંગ આઇટનરી, કે જેમાં તમે આ બધા 400 વર્ષ જૂના પ્રાચીન ગામડાના લોકો સાથે ઇન્ટરેક્શન કરો છો, તેમની લાઈફ સ્ટાઈલ, તેમનું કલ્ચર, તેમનું ફૂડ, એ લોકો ત્યાં કેવી રીતે રહે છે, ડે ટુ ડે નીડ્સ માટે એ લોકો શું કરે છે. સો આ બધી ઉત્કંઠા, જે તમારી ક્યુરિયોસિટી છે, આ બધી જ તમને ટ્રેકિંગમાં મળી જશે. સો ટ્રેકિંગ ઇઝ સમથિંગ કે જે તમે તમારી જાત માટે, ટુ ફીડ યોર સોલ, તમે આ વસ્તુ કરી રહ્યા છો. કોઈક માઉન્ટેન સાઈડ ડ્રાઈવ કરવું, ચઢવું, કોઈક સરસ વોટરફોલ નીચે બેસી સનરાઈઝની વેઇટ કરવી. સો આ બધા એક્સપિરિયન્સીસ છે જે આપ ખાલી ને ખાલી એડવેન્ચર કે કોઈ પણ જાતના ટ્રેકિંગ જેવા એક્સપિરિયન્સથી જ કરી શકો છો. વન મોર ક્વેશ્ચન ઇઝ ગેટિંગ પોપ અપ ઓન માય સ્ક્રીન, કે નમનભાઈ આ ટ્રેકિંગ કોણ કોણ કરી શકે? યસ, સાચી વાત છે. ટ્રેક કરવું એ ખાલી એક પહાડ ચડવું નથી, પણ ટ્રેક કરવું એક નશો છે. આ નશો દરેકે દરેક વ્યક્તિ અનુભવ કરવા માંગતો હોય છે. સો લેટ મી મેક ઇટ વેરી સિમ્પલ ફોર યુ, કે અગર આપ 5 કિલોમીટર 40 મિનિટ્સમાં કમ્પ્લીટ કરી શકો છો, એટલે કે અમદાવાદમાં જે લો ગાર્ડન છે એનો એક રાઉન્ડ, એટલે કે લગભગ 1 કિલોમીટરનો રાઉન્ડ છે અમદાવાદમાં લો ગાર્ડનમાં, અગર તમે 40 મિનિટમાં 5 રાઉન્ડ મારી શકો છો, તો બોસ આપ એકદમ ફિઝિકલી ફિટ હો. લાઈફમાં એક વાર તો આપકે લિયે ટ્રેકિંગ કરના બનતા હૈ. યસ, આ મિનિમમ બેઝિક નીડ સાથે, ફિઝિકલ ફિટનેસ સાથે આપ ટ્રેકિંગ કરી શકો છો. જેમ કે ભ્રમતાલ ટ્રેક, જે અરાઉન્ડ 4 નાઇટ અને 5 દિવસનો ટ્રેક હોય છે, આ ટ્રેકની અંદરમાં આપ ઇઝીલી ફ્લાઇટ લઈને દેહરાદૂન પહોંચી શકો છો અને દેહરાદૂનથી આપ 8 કલાક ડ્રાઈવ કરીને 4 નાઇટ 5 દિવસનો આ એક્સપિરિયન્સ કરી શકો છો, જેની બધી ડિટેલ અમારી વેબસાઇટ ઉપર આપને આસાનીથી મળી રહેશે. સો દેટ ઇઝ નથિંગ લાઈક કે તમે એક એથ્લેટિક હોવા જોઈએ, તમને એક્સ્ટ્રીમ ફિઝિકલ ફિટનેસ હોવું જોઈએ અને તમે એકદમ યોન બોલ્ટ હોવા જોઈએ તો ટ્રેકિંગ કરી શકો. ના, એવું નથી. સો ઘણા બધા ટ્રેક છે જે ઇઝીથી મોડરેટ માનવામાં આવે છે. મેં વાત કરી અમારા ભ્રમતાલ વિશે, તો એક બીજો ટ્રેક આવે છે ચદ્દા ટ્રેક, રાઈટ? આ ટ્રેક જે માણસ રિયલી પ્રોફેશનલી એડવેન્ચર કરવા માંગે છે, પાસમાં જેણે બધા ટ્રેકિંગ કરેલા છે, કંઈક થ્રીલ પસંદ છે, કંઈક ચેલેન્જ પસંદ છે, તો એ લોકો માટે આ ચદ્દા ટ્રેક બનેલો છે. યસ, આ 15 નાઇટનો ટ્રેક છે જેની અંદરમાં ઘણી બધી ચેલેન્જ તમે ફેસ કરો છો, જેમ કે તમે સ્નો રિવર ઉપર વોક કરો છો, માઉન્ટેન ક્લાઇમ્બિંગ કરો છો, ધેર આર લોટ ઓફ થિંગ્સ કે જે તમે કરો છો, અને આ ટ્રેક તમારા માટે એક સરસ મજાનો ચેલેન્જિંગ અને ડિફિકલ્ટ ટ્રેક બની રહેશે, પણ તમને મજા પણ સામે એટલી જ આવશે. દેર ઇઝ વન મોર ટ્રેક ઇન ધ હિમાચલ પ્રદેશ. હિમાચલ પ્રદેશમાં ઘણા બધા ટ્રેક છે, જેમ કે બ્રિગુ લેક ટ્રેક, કે જે અરાઉન્ડ 12,000 ફીટની હાઇટ ઉપર આવેલો છે, એક્સેસેબલ વાયર ટ્રેક એન્ડ ટ્રેક ઓનલી, એન્ડ વન ઓફ ધી ફેમસ ટ્રેક ઇન ધ હિમાલયસ રેન્જ. આ રીતનો વ્યૂ જેવો હોય બોસ, તો આપણે ટ્રેકિંગ કરવું પડે અને તો તમે આ એક કુદરતી દ્રશ્યનો નજારો માણી શકો. ત્યારબાદ આવે છે હમતા પાસ. હમતા પાસ પણ અગેન હિમાચલ પ્રદેશની અંદર આવેલો છે, જે 25 કિલોમીટર્સનો આખો ટ્રેક છે, 14,000 ફીટની હાઇટ છે, અને ધીસ ઇઝ વન ઓફ ધી ઇન્ટરેસ્ટિંગ ટ્રેક અને ઇઝીએસ્ટ ટ્રેક ઓફ ઇન્ડિયા એવું માનવામાં આવે છે. સો યુ કેન ગો ફોર ઇટ. દેન અનધર ટ્રેક જેની આપણે વાત કરીએ છીએ, તે છે સ્પીટી વેલી ટ્રેક, કે જે કાર અથવા તો ટ્રેક આ બંને રીતે પોસિબલ છે અહીંયા સુધી એક્સેસેબલ થવું. પરંતુ અગર તમે ઇન્ટરનલ બ્યુટી માણવા માંગતા હોય, તો આઈ વુડ અગેન રિપીટ, ટ્રેકિંગ ઇઝ ઓનલી ધ સોલ્યુશન. અને અહીંયા જે ફેમસ મોન્યુમેન્ટ છે, દેટ ઇઝ ધ કી મોનેસ્ટ્રી. કી મોનેસ્ટ્રી વિઝિટ કરવા માંગતા હોય તો આપણે આ ટ્રેક કરવો જરૂરી છે. દેન કમિંગ ટુ ધ કાસોલ વિલેજ. કાસોલ એક નાનકડું ગામડું છે. બેઝિકલી આ જે વિલેજ છે એ વીડ માટે ફેમસ છે, અને હોટ સ્પ્રિંગ, જે હોટ સ્પ્રિંગ તમે જોવા માંગતા હોય ટોપ ઉપર, તો તમે કાસોલનો ખીરગંગા ટ્રેક પસંદ કરી શકો છો, જે અગેન હિમાચલ પ્રદેશની અંદરમાં આવેલો છે, અને પિન પાર્વતી વેલીનો અહીંયાથી બહુ સુંદર વ્યૂ આવે છે યાર. દેન ફ્રેન્ડશિપ પીક, જે 5-8 મીટર, એટલે કે 17,000 ફીટ. યસ, આઈ એમ ટેલિંગ 17,000 ફીટ, એટલે લગભગ 5-8 મીટર, કે જે ડિફિકલ્ટ ટ્રેક છે, 8 દિવસનો ટ્રેક છે, જેમાં આપને હનુમાન ટીબા, ઇન્દ્રાસન આ બધા સરસ સરસ માઉન્ટેન્સના વ્યૂ આવે છે, અને આપ આ ટ્રેક પણ પસંદ કરી શકો છો. સો
ટ્રેક કરવા માટે ખાલી સ્નો બ્યુટી કે ગ્લેશિયર કાર્પેટ જોવી એ જ ઇમ્પોર્ટન્ટ નથી. There are a lot of attraction કે જે ટ્રેકિંગમાં આપણે ઓફર થાય છે, જેમ કે વેલી ઓફ ફ્લાવર્સ. હા, આ જે સરસ ફ્લાવરની કાર્પેટ આપણે જોવા મળી રહી છે, અગર આપ ટ્રેકિંગ કરીને આવી ફ્લાવર કાર્પેટ જોવા માંગતા હો તો આપને વેલી ઓફ ફ્લાવર ટ્રેક પસંદ કરવો જોઈએ, જે અગેન ઉત્તરાખંડની અંદરમાં છે. બેસ્ટ ટાઈમ ટુ સી ધીસ ફ્લાવર કાર્પેટ ઇઝ જુલાઈ ટુ ઓગસ્ટ. યસ, આપ ટાઈમ અને બેસ્ટ પીરિયડ ઓફ ટ્રાવેલ પસંદ કરો એ ખૂબ જ જરૂરી છે, જેમાં આપની વિશ લિસ્ટ કમ્પ્લીટ થાય. યસ, જુલાઈ ટુ ઓગસ્ટ ઇઝ અ બેસ્ટ ટાઈમ ટુ ગો ફોર ધીસ ફ્લાવર કાર્પેટ. ઓલ રાઈટ, હવે ટ્રેકિંગની વાત કરી. ટ્રેકિંગ માટે ઘણા બધા લોકોના કમેન્ટ્સ આવે છે, પણ હું એક જ વસ્તુ કહીશ કે યાર, ટ્રેકિંગ કરવું, ટ્રેકિંગ દરેકે દરેક માટે એક વસ્તુ બહુ જ જરૂરી છે કે ટ્રેકિંગ કરવા માટે તમારી અંદર એક રણવીર કપૂર હોવો જોઈએ, જે અંદરથી કોન્સ્ટન્ટ બોલતો હોય કે હા, મેં દોડના ચાહતા હું, ઉડના ચાહતા હું, ગીરના ભી ચાહતા હું, પર મેં રૂકના નહીં ચાહતા, ક્યોંકિ મેં દુનિયા કા કોના કોના દેખના ચાહતા હું. યસ, આ બધી જ વસ્તુઓ આપના માઇન્ડમાં થ્રીલ ક્રિએટ કરશે અને આપ ટ્રેકિંગ કમ્પ્લીટ કરી શકશો. દેર ઇઝ નો હાર્ડકોર કે જેમાં તમને બહુ જ બધી ચેલેન્જીસ આવશે, તમને ટફ પડશે. ફોર એની ઇન્ફોર્મેશન યુ કેન કાઇન્ડલી કોન્ટેક્ટ અસ. તમે અગેન મેં વાત કરી, નીચે પિન કમેન્ટ ઉપર ક્લિક કરીને ડાયરેક્ટ વોટ્સઅપ કરીને પેકેજ મંગાવી શકો છો. અગેન આપ અહીંયા નામ નંબર ડ્રોપ કરીને ઇન્કવાયરી ક્રિએટ કરાવી શકો છો, અથવા તો યુ કેન ગો ઓન ધી વેબસાઇટ www.flamingotravels.co.in, જ્યાં આપ તમને એડવેન્ચર ઇન ઉત્તરાખંડમાં આ બધા જ ટ્રેકના ઓપ્શન પણ મળી જશે. આફ્ટર ટોકિંગ અબાઉટ ટ્રેકિંગ, કમિંગ ટુ ધ સ્કીઈંગ. ઓકે, એક સવાલ પૂછવા માંગુ છું જેટલા પણ વ્યુઅર્સ અત્યારે મારી સાથે છે. ઘણા બધા લોકો સ્વિટ્ઝર્લેન્ડ ટ્રાવેલ હશે, રાઈટ? કોઈ દિવસ એવું થયું છે કે સ્વિટ્ઝર્લેન્ડના માઉન્ટ ટિટલિસ ઉપર આઈસ ફ્લાયર એન્જોય કરતી વખતે ઘણા બધા લોકો સ્કી કરતા હોય, તમને જોવાની તો એટલી જ મજા આવે, પણ અંદર એક વસવસો કે અંદર એક યુ નો એક વિશ રહી જાય કે યાર, અહીંયા આવે પણ આ ના કરી શક્યા, રાઈટ? કેન આઈ સી ધ હેન્ડ્સ? ઓ માય ગોડ, આઈ કેન સી લોટ ઓફ હેન્ડ્સ એન્ડ થમ્સ. યસ, સ્કીઈંગ કરવું દરેક વ્યક્તિનું સપનું હોય છે, કારણ કે અહીંયાથી કોઈ પણ વ્યક્તિ એવું નહીં હોય કે જેને ગ્લેશિયર બ્યુટી, જેને સ્નો બરફ પસંદ નહીં હોય. યસ, સ્કી ઇઝ અ વન ઓફ ધી ગ્રેટ એડવેન્ચર કે જે દરેકના દિલમાં, એક નાનું બાળક હોય કે વડીલ હોય, દરેકના દિલમાં એક સ્વપ્ન બનીને, એક ઈચ્છા બનીને રહી જતું હોય છે. પણ તમે ક્યારેય પણ વિચાર્યું છે કે આ સ્કીઈંગ તમે ત્યાં જે ઈચ્છો છો એ જ વસ્તુ ત્યાં કદાચ શીખવી, ત્યાં રહેવું, ત્યાંના લોકલ લોકો સાથે કમ્યુનિકેટ કરીને લેસન લેવા, એ ટફ હોય છે, ડિફિકલ્ટ હોય છે. નમનભાઈ, આ તો ના થઈ શકે, બટ આ બધી જ વસ્તુઓ ઇન્ડિયાની અંદરમાં ટ્રાવેલ કરીને પોસિબલ છે બોસ. યસ, યુ કેન ટ્રાવેલ વિદ ઇન ધ ઇન્ડિયા, યુ કેન ગો ફોર ધી સ્કીઈંગ લેસન, યુ કેન ગેટ ધ સર્ટિફિકેશન, તમે ત્યાંના ઇન્સ્ટ્રક્ટર સાથે એના પ્રોપર ટ્રેનિંગ લઈને આ વસ્તુ શીખીને તમારા નેક્સ્ટ ઇન્ટરનેશનલ હોલિડેની અંદરમાં યુઝ કરી શકો છો. યસ, ઇન્ડિયા હેઝ ગોટ ધ બેસ્ટ સ્કી સ્લોપ્સ કે જેની અંદરમાં તમે સરસ સ્કીઈંગના લેસન લઈને સ્કીઈંગના સર્ટિફિકેશન સાથે એક સ્કીયર બની શકો છો. અને પ્લસ આ બધી જગ્યા ઉપર સ્કીની કોમ્પિટિશન પણ યોજાતી હોય છે. સો ઇફ યુ આર રિયલી વિલિંગ ટુ ગો ધીસ પ્લેસીસ લાઈક શિમલા, લાઈક ગુલમર્ગ, તો તમે આ બધી જગ્યા ઉપર આ બધી સ્કી કોમ્પિટિશન પણ જોઈ શકો છો. યસ, વી આર ટોકિંગ અબાઉટ ગુલમર્ગ. ગુલમર્ગ જ્યારે શબ્દ પડે ત્યારે તમને બધાને એક ક્વેશ્ચન આવશે કે શું નમનભાઈ, આ કાશ્મીર ટ્રાવેલ કરવું સેફ છે? બટ યસ, ઓન અ કરંટ સિનારિયો ટ્રાવેલિંગ ટુ કાશ્મીર ઇઝ એકદમ સેફ. તમે ત્યાં ટ્રાવેલ કરી શકો છો, ઇઝીલી એક્સેસેબલ છે, અને અત્યારના કરંટ પોસ્ટ કોવિડ અનલોક સિચ્યુએશનમાં કાશ્મીર ઇઝ રેડી ટુ ટ્રાવેલ, તમે ત્યાં જઈ શકો છો. યસ, ગુલમર્ગ એવી જગ્યા છે કે જ્યાં વિન્ટરની અંદરમાં દર વર્ષે અરાઉન્ડ 50,000 ટુરિસ્ટ સ્પેશિયલી આ સ્કી એન્જોય કરવા માટે આવે છે, રાઈટ? સો જ્યારે ફોરેનર્સ આટલી મોટી સંખ્યામાં આવતા હોય ત્યારે એનું ઇમ્પોર્ટન્સ આપણા માઇન્ડમાં પણ ક્રિએટ થઈ જવું જોઈએ. યસ, ગુલમર્ગ ઇઝ પ્લેસ કે જ્યાં તમે સ્કીઈંગ શીખી શકો છો અને ત્યાં તમે સ્કીઈંગના એક્સપિરિયન્સ માટે જઈ શકો છો. દેન ઓલી કે જે ઉત્તરાખંડની અંદરમાં આવેલું છે, અહીંયા પણ આપ સ્કીઈંગના લેસન, સ્કીઈંગના સર્ટિફિકેશન, સ્કીઈંગ માટેનું એક હોલિડે પસંદ કરી શકો છો. અને આ જે જગ્યા છે, ઇટ ડઝ નોટ ઓનલી હેવ ધ સ્કીઈંગ ટુ ઓફર. માની લો કે આપ આપના ફેમિલી સાથે જઈ રહ્યા છો, જેમાં આપના પેરેન્ટ્સ પણ છે. સો ઇટ ઇઝ બટ નેચરલ કે કદાચ તમારા પેરેન્ટ્સને સ્કીઈંગમાં ઇન્ટરેસ્ટ ના પણ હોય. સો ફોર ધેમ ઇટ ઇઝ અ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી ટુ સ્ટે બેક, રિલેક્સ એન્ડ એન્જોય ધી પ્રોપર્ટી. There are a lot of beautiful property here, જેમ કે ખાઈબર રિસોર્ટ એન્ડ સ્પા, જે 5-star પ્રોપર્ટી છે. આ પ્રોપર્ટીની અંદરમાં તમે રહીને એક લક્ઝરી, એક પ્રોપર્ટી એન્જોય કરવાની તક, બહારનો તમારો જે નેચરલ સરાઉન્ડિંગ,
સ્નો અને વોર્મ વોટર સ્વિમિંગ પુલ પણ એન્જોય કરી શકો છો. સો ધીસ ઇઝ અ પ્લેસ કે જ્યાં યુ વિલ ગેટ લોટ ઓફ એટ્રેક્શન અંડર ધ વન રૂફ, રાઈટ? સો એ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. આફ્ટર ટોકિંગ અબાઉટ ટ્રેકિંગ, સ્કીઈંગ, વી આર કમિંગ ટુ સ્કુબા. યસ, કદાચ એડવેન્ચરની અંદરમાં કોઈક વસ્તુ બહુ ખોફનાક લાગતી હોય, જે આપણા કામનું છે જ નહીં એ આપણને લાગતું હોય, તો એ છે સ્કુબા ડાઇવિંગ, રાઈટ? કારણ કે સ્કુબા માટે ઘણા બધા મગજમાં ક્વેશ્ચન્સ આવે કે પાણીની અંદર ડાઈવ મારીને પાણીની દુનિયામાં જવું અને દરેકે દરેક જે વોટર બ્યુટી છે એ એન્જોય કરવી એ પોસિબલ છે. ઘણા બધા અત્યારે મને એક ક્વેશ્ચન્સ પોપઅપ કરી રહ્યા છે, દેર આર લોટ ઓફ ક્વેશ્ચન્સ, પણ એક કોમન ક્વેશ્ચન્સ મારા માઇન્ડમાં અત્યારે જે મને દેખાઈ રહ્યો છે કે મારે જવાબ આપવો જોઈએ તે છે કે શું સ્કુબા કરવા માટે તમારે સ્વિમિંગ આવડવું જરૂરી છે? સો લેટ મી બી વેરી ક્લિયર વિથ યુ કે અગર તમે સ્કુબા કરવા માંગતા હો તો બેઝિક લેવલના સ્કુબા ડાઇવિંગ માટે બિગિનર્સ માટે કોઈ જ પ્રકારની સ્વિમિંગની આવડત નેસેસરી નથી. યસ, અગર આપને સ્વિમિંગ નથી પણ આવડતું તો પણ આપ સ્કુબા ડાઇવિંગની ફિલ્ડ લઈ શકો છો, એક્સપિરિયન્સ કરી શકો છો. હા, હાયર લેવલના પ્રોફેશનલ અને ડિફિકલ્ટ સ્વિમર્સ માટે, ડિફિકલ્ટ ડાઇવિંગ્સ માટે સ્વિમિંગ જરૂરી છે, પણ ફોર બેઝિક, ફોર બિગિનર્સ સ્વિમિંગ ઇઝ નોટ ધ નેસેસરી. અને ઇન્ડિયાની અંદરમાં જ તમે ટ્રાવેલ કરીને, અસ્પેશિયલી ગુજરાતમાં ટ્રાવેલ કરીને આપ સ્કુબા કરી શકો છો. ઇન્ડિયાની અંદરમાં તો આપ જાણો છો કે ઇન્ડિયા હેઝ ગોટ ધ મેક્સિમમ કોસ્ટલ લાઈન, તો ઇન્ડિયામાં તો એવા ઘણા બધા પ્લેસ છે જ્યાં આપ સ્કુબા ડાઇવિંગ કરી શકો છો, શીખી પણ શકો છો અને સર્ટિફિકેશન સાથે તમારા આ એક્સપિરિયન્સને વર્લ્ડ વાઇડ જ્યાં પણ ટ્રાવેલ કરો ત્યાં યુઝ કરી શકો છો. ઇન્ડિયાની અંદરમાં સ્કુબાની વાત કરીએ તો આવે છે ગોવા. ગોવામાં આપ એક્સપિરિયન્સ કરી શકો છો, એક પાણીની અંદરમાં ડાઈ મારીને દરિયાઈ જીવો સાથે ઇન્ટરેક્ટ કરવું, ઇટ વિલ રિયલી ફીડ યોર સોલ. અને તમને એકચ્યુઅલી એવું લાગશે કે આ એક ટ્રાવેલની અલગ ડેફિનેશન છે અને અત્યારે હું ખરેખર મારી જાત માટે ટ્રાવેલ કરી રહ્યો છું, રાઈટ? સો સ્કુબા ઇઝ વન ઓફ ધી બેસ્ટ એક્સપિરિયન્સ કે જે તમારે એડવેન્ચર લિસ્ટમાં હોવું જ જોઈએ અને દરેક વ્યક્તિએ લાઈફમાં એકવાર કરવું જ જોઈએ. પોન્ડિચેરી, એમાં પણ સરસ સ્કીઈંગ, સ્કુબા ડાઇવિંગ થાય છે. જે અગર આપ ઈચ્છતા હોવ કે સ્કુબા મારે પોન્ડિચેરી સાઇડ કરવું છે તો દેર આર લોટ ઓફ ઓપ્શન, યુ નેમ ધ થિંગ એન્ડ ઇટ ઇઝ ધેર. અંદમાન નિકોબારમાં પણ બહુ જ ફેમસ છે સ્કુબા ડાઇવિંગ, સો ત્યાં પણ તમે આ એક્સપિરિયન્સ તમારો કરી શકો છો. સો ઇન્ડિયા હેઝ ગોટ મેની પ્લેસીસ કે જ્યાં તમે આ સ્કુબા શીખી શકો છો અને કરી શકો છો. સો ટ્રેકિંગ, સ્કુબા, સ્કીઈંગ વિશે વાત કર્યા પછી ધીસ ઇઝ નોટ ધ એન્ડ. આ ખાલી એક ગ્લિમ છે. ઇન્ડિયાની અંદરમાં સેંકડો પ્લેસીસ ઉપર અઢળક એક્ટિવિટીઝ થાય છે. એક જ નાનકડા ટાઉનમાં 4 કે 5 નાઇટ સ્ટે કરીને અરાઉન્ડ તમે 26 એડવેન્ચર એક્ટિવિટી એન્જોય કરી શકો. આ કોઈ દિવસ કોઈ ડ્રીમ કર્યું છે? ખાલી જસ્ટ ગીવ મી અ પોપઅપ કે કોઈના માઇન્ડમાં આવું આવ્યું છે કે આપણે એક જ ટાઉનમાં સ્ટે કરીને આટલી બધી એક્ટિવિટીઝ કરી શકીએ? યસ, ઇન્ડિયાની અંદરમાં જે ઋષિકેશ છે કે જે એડવેન્ચર કેપિટલ માનવામાં આવે છે, કેટલા લોકોને આ વસ્તુ ખબર હતી? આઈ કેનોટ સી સો મેની હેન્ડ્સ. યસ, ઇન્ડિયાની અંદરમાં ઋષિકેશ ઇઝ ધ એડવેન્ચર કેપિટલ કે જ્યાં તમે ટ્રાવેલ કરીને સરસ ગંગા કિનારે રિવર ફેસિંગ પ્રોપર્ટી લઈને તમે 26 એડવેન્ચર એક્ટિવિટીઝ કરી શકો છો. સો હેવ યુ એવર ઇમેજિન્ડ કે ઇન્ડિયામાં પણ તમારી પાસે વેકેશન પ્લાન કરવા માટે, એડવેન્ચર કરવા માટે આટલું બધું છે, રાઈટ? સો ધીસ ઇઝ અ એક્ઝામ્પલ કે ઇન્ડિયા હેઝ ગોટ લોટ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ ટુ ડુ ધ એડવેન્ચર એન્ડ બીકમ અ એડવેન્ચરિયસ, રાઈટ? સો આ એક જસ્ટ ગ્લિમ્પ છે કે શું પ્રાઇઝિસ આ બધી એક્ટિવિટીઝના હોય છે. There are different track, different skiing according to the property તમે કઈ લઈ રહ્યા છો, સ્કુબા તમે ક્યાં જઈ રહ્યા છો, પણ ખાલી એક આઈડિયા માટે કે જેમાં તમારું અકોમોડેશન આવી જાય, એક્ટિવિટી આવી જાય અને મીલ એઝ પર ધ પ્લાન આવી જાય. આ પ્રમાણેનું કોસ્ટિંગ તમારી સ્ક્રીન ઉપર અત્યારે તમે જોઈ રહ્યા છો, એ રીતે તમે તમારું નેક્સ્ટ એડવેન્ચર પ્લાન કરી શકો છો, રાઈટ? સો આ વાત થઈ એડવેન્ચર વિશે. Now we will come on the experience. એક્સપિરિયન્સ ઇઝ સમથિંગ ચેરી ઓન ધી ટોપ. જ્યારે પણ તમે તમારું કોઈ પણ વેકેશન પ્લાન કરો છો એની અંદરમાં અગર એક્સપિરિયન્સનો તડકો ના લાગે તો એ તમારું વેકેશન અધૂરું છે. સો નાવ આઈ વુડ લાઈક ટુ કોલ માય કલીગ મિસ જાનકી, શી વિલ ટેક યુ ઓન ધ જર્ની ઓફ ધી એક્સપિરિયન્સ. થેન્ક યુ. ગુડ ઇવનિંગ એવરીવન, મારું નામ જાનકી શાહ છે અને હું ફ્લેમિંગોમાં લગભગ 9 વર્ષથી કામ કરું છું.
નમને આજે આપણને ખૂબ જ સરસ એડવેન્ચર એક્ટિવિટીઝના ઓપ્શન્સ આપ્યા. આ જોઈને મને તો લાગ્યું કે બસ જેટલી જલ્દી બને એટલું ઉપડી જાઉં આ બધી એક્ટિવિટીઝ કરવા માટે. એની સાથે સાથે અત્યારે આ પોસ્ટ કોવિડ સિચ્યુએશન ઘણું બધું બદલાઈ રહ્યું છે, તો આપણી કદાચ ટ્રાવેલ રિક્વાયરમેન્ટ બી બદલાઈ રહી છે. આપણે ટ્રાવેલ જે રીતે કરતા હતા કદાચ એમાં કંઈક નીત નવું જોઈએ છે, તો આ બધું જ આ વખતે અમે તમારા સમક્ષ એક નવી રીતે લઈને આવ્યા છે. એડવેન્ચરની સાથે સાથે કદાચ આપ જે જગ્યા ઉપર ટ્રાવેલ કરો છો ત્યાંના લોકલ લોકો સાથે મળો, એક ટુરિસ્ટના બદલે એક ટ્રાવેલરની જેમ ફરો, દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આવી કેટલીક અવનવી જગ્યાઓ છે જે કેટલા નવા એક્સપિરિયન્સ આપણને ઇન્ડિયામાં થઈ શકે છે. કદાચ આપણને એટલું ખબર જ નથી કે ઇન્ડિયામાં કઈ ટાઈપની ટૂર્સ થઈ શકે છે કે જેમાં તમને નવા નવા એક્સપિરિયન્સીસ મળે. અત્યાર સુધી આપણે કદાચ એક ટુરિસ્ટના જેમ ફરતા હતા, પણ હવે કદાચ સમય આવી ગયો છે કે આપણે ટ્રાવેલર બનીને ફરીએ. જુદી જુદી જગ્યાઓ, ત્યાંના લોકો, ત્યાંનું કલ્ચર, ત્યાંનું ફૂડ, નીત નવી જગ્યાઓ વિશે જાણીએ અને થોડુંક ઇન્ડિયાને નજીકથી જાણીએ. કદાચ આ બધા એક્સપિરિયન્સીસ નથી કર્યા અને ટુરિસ્ટના જેમ ફર્યા છે, એટલે કદાચ આપણે ઇન્ડિયા, એનું કલ્ચર, એની ડાયવર્સિટી પૂરી રીતે નથી માણી શક્યા. તો આજે મારે આ જ એક નવા કોન્સેપ્ટ તમારા સમક્ષ રજૂ કરવો છે, વિચ ઇઝ કોલ્ડ એક્સપિરિયન્સ ટૂર્સ ઇન ઇન્ડિયા. વી કોલ ઇટ એક્સપિરિયન્સ, અને આ બધા જ એક્સપિરિયન્સીસ અમારા ઓનલાઈન પ્લેટફોર્મ પર બી અવેલેબલ છે, જે તમે તમારી આઇટનરી પ્લાન કરો ત્યારે ત્યાં જઈને કે કદાચ અહીંયાથી એક્સપિરિયન્સીસ એડ ઓન કરાવી અને તમારું ટ્રાવેલ, તમારી હોલિડે એક વધુ મેમોરેબલ બનાવી શકો છો. સો વી બિગિન વિથ આર ફર્સ્ટ એક્સપિરિયન્સ, વિચ ઇઝ વોકિંગ ટૂર્સ. વોકિંગ ટૂર્સની વાત આવે તો કદાચ આપણે ઇન્ટરનેશનલ ટ્રાવેલ કર્યું છે, તો ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરવામાં મેન્ટલી પ્રિપેર્ડ હોઈએ છીએ કે કદાચ 7-8 કલાક દિવસનું ચાલવું પડશે અને ત્યાંના ખૂણે ખૂણે ફરીને આપણે એની મજા માણીએ છીએ. પણ આવું જ્યારે ઇન્ડિયામાં આવે ત્યારે તો આપણે ઘર આંગણેથી ગાડી લઈએ અને હોટલ પર પહોંચીએ, ત્યાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ, ગાડીમાં બેસીએ અને ઉતરીએ. પણ ક્યારે એવો વિચાર્યું છે કે આવી જ કોઈક ઇન્ડિયામાં વોકિંગ ટૂર કરી અને ત્યાંના લોકો સાથે વાતચીત કરીએ, ત્યાંના મોન્યુમેન્ટ્સ, ત્યાંનું કલ્ચર થોડું વધારે નજીકથી જાણીએ? સો ફોર ધોઝ હુ લવ વોકિંગ, મને એવું લાગે છે કે જસ્ટ પુટ ઓન ધો શૂઝ એન્ડ ગેટ ગોઈંગ. વોકિંગ ટૂર્સ ઇઝ વન ઓફ ધી બેસ્ટ વે ઇન્ડિયાને નજીકથી જાણવા માટે. અને આવી વોકિંગ ટૂર્સ ઇન્ડિયામાં દરેક સિટીઝમાં લગભગ થાય છે, વિચ ઇઝ અ ગાઈડેડ ટૂર, જે 2-3 કલાકની ગાઈડેડ ટૂર થતી હોય છે. લેટ સી સમ ઓફ ધી અધર ઓપ્શન્સ કે જે વોકિંગ ટૂર્સ ઇન્ડિયામાં કઈ કઈ જગ્યા પર થાય છે. તો આપ રાજસ્થાનમાં જયપુર જાઓ, જયપુરના મોન્યુમેન્ટ્સ છે, ત્યાંનું લોકલ લેન્સ, ત્યાંનું શોપિંગ, આ બધું જ આપ વોકિંગ ટૂર કરીને પણ માણી શકો છો. ધીઝ આર સમ ઓફ ધી ઓપ્શન્સ. મુંબઈ છે તો મુંબઈની આપ વોકિંગ ટૂર કરી શકો છો, ત્યાંનો ફોર્ટ એરિયા છે, ત્યાંનું ગેટવે ઓફ ઇન્ડિયા છે, આ બધાની વોકિંગ ટૂર કરી અને એની મજા લઈ શકો છો, થોડુંક મુંબઈને વધારે નજીકથી જાણી શકો છો. કમિંગ ટુ આર સેકન્ડ એક્સપિરિયન્સ, વિચ ઇઝ સાયકલિંગ ટૂર્સ. સાયકલ ટૂર જે સાયકલ એન્થુઝિયાસ્ટ માટે એક નવો કોન્સેપ્ટ છે. સાયકલ ટૂર્સ એટલે ખાલી તમે સાયકલ કરવા નીકળી પડ્યા એવું નથી, પણ ઇટ ઇઝ માઉન્ટેન બાઇકિંગ કે જે કદાચ અત્યાર સુધી આપણે બાય કાર ઓર બાય બાઇક ફરતા હતા, એવી જ રીતના આ સાયકલ ટૂર બી કરી શકો છો. સાયકલ ટૂરને માઉન્ટેન બાઇકિંગ તરીકે બી જાણવામાં આવે છે, જે તમે લેહ લદ્દાખ કે પછી હિમાચલમાં, ઉત્તરાખંડમાં કરી શકો છો. પણ આવી જ રીતે સાયકલને ફન ટ્રીપ બનાવી અને એક્સપિરિયન્સ કરવું બી એક લાભો છે. પોન્ડિચેરી જેવી જગ્યા છે, મુન્નાર, વેસ્ટર્ન ઘાટ્સ, આ બધી જગ્યા ઉપર આપ સાયકલ ટ્રીપ કરી શકો છો, જે લગભગ 2-3 કલાકનું ટ્રીપ હોય છે અને ગાઈડ સાથે, નાસ્તા પાણી સાથે તમે ગ્રુપમાં, યા તો કદાચ સોલો ટ્રાવેલ હોવ તો પણ આ એક્સપિરિયન્સ તમારી આઇટનરીમાં ઇન્ક્લુડ કરી શકો છો. એન્ડ આઈ થિંક ધીસ ઇઝ ધ બેસ્ટ વે ટુ ટ્રાવેલ ટુ ધીસ પ્લેસીસ બાય સાયકલ. ધીસ આર સમ ઓફ ધી પ્લેસીસ. દિલ્હીમાં બી આ સાયકલ ટૂર ખૂબ જ સરસ રીતે થાય છે અને આમાં તમારે કોઈ પ્રોપર ગાઈડલાઇન્સની જરૂર નથી હોતી કે કોઈ એજ રેસ્ટ્રિક્શન્સની જરૂર નથી હોતી. સો ધોઝ
હુ આર સાયકલ એન્થુસિયાસ્ટિક જેને લોકોને ચાલવું નથી પણ તોય આવું કંઈક રસ્ટિક રીતે થોડું ફરવું છે એ લોકો માટે બી સાયકલ ટૂર્સ આર વેરી ગુડ એક્સપિરિયન્સ. નાવ કમિંગ ટુ સમ અધર એક્સપિરિયન્સ ફૂડ ટ્રેલ્સ. હવે પ્રાચીન કાળથી આપણને ખબર છે કે ફૂડ આપણી બહુ જ બેઝિક નેસેસિટી રહી છે. પહેલાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ફૂડ માટે ખોરાકની શોધ માટે ફરતા હતા. હવે એ જ વસ્તુને બીજા દેશો અને પોતાના દેશોમાં અલગ અલગ જગ્યા પર એન્જોય કરવાનું એક ફેસિનેશન બની ગયું છે, એક ટ્રાવેલ ટ્રેન્ડ બની ગયો છે. લોકો સ્પેશિયલી ફૂડ ટૂર્સ કરવા માટે ઇટલી જાય છે, ફ્રાન્સ જાય છે. પણ શું તમને ખબર છે કે આપણે ઇન્ડિયામાં પણ આવી ઘણી બધી ફૂડ ટ્રેલ્સ થાય છે? મને તો એકચ્યુઅલી આ એક્સપિરિયન્સ બહુ જ કરવા જેવો લાગે છે. એન્ડ આઈ મસ્ટ સે કે જે જગ્યા પર આપણે જઈએ છીએ ત્યાંનું લોકલ ડિશ ટ્રાય કરી, ત્યાંના લોકલ લોકો સાથે મળી વાતચીત કરી, એકચ્યુઅલી એ જગ્યાને જાણી અને માણીને આવવું જોઈએ, વિચ એડ્સ અ ડિફરન્ટ એક્સપિરિયન્સ ટુ યોર ટ્રાવેલ. સો લુકિંગ ટુ સમ ફૂડ ટ્રેલ્સ આ કેટલી જગ્યા ઉપર થઈ શકે છે અને કેવી અવનવી રીતે તમે કરી શકો છો. જેમ કે મુંબઈની ફૂડ ટ્રેલ છે તો ત્યાંના જુ બીચ પર તમે ભેલ ખાવ છો, કે પછી પાઉંભાજી, કે પછી વડાપાઉં, કે ચણાચોર ગરમ. આવી આખી એક ટ્રેલ એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલી અને કરી 2-3 કલાક તમારા ફ્રેન્ડ સાથે અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ ફૂડ ટેસ્ટ કરી અને માણી શકો છો. આવી જ બીજી એક ફૂડ ટ્રેલ અમૃતસરમાં થાય છે. અમૃતસર આપણને બધાને ખબર છે કે લસ્સી માટે, અલગ અલગ પરાઠાઓ માટે બહુ ફેમસ છે. તો આવી જ કોઈ જ્યારે અમૃતસર જતા હોવ તો આ ફૂડ ટ્રેલ કરવાનું ક્યારે પણ ના ચૂકતા. ત્યાંની ચાટ, પકોડી, જલેબી, લસ્સી, ધીસ ઇઝ લાઈક અ બ્રિલિયન્ટ એન્ડ વન્ડરફુલ એક્સપિરિયન્સ. આવું જ કંઈક વારાણસીમાં છે. ક્યારે એવું વિચાર્યું છે કે વારાણસીમાં આટલી રિલિજિયસ પ્લેસ પર જઈને પણ તમે આવી કોઈક ફૂડ ટ્રેલ કરી શકો? બટ આઈ મસ્ટ સે કે આ એક ચૂકવા જેવો લાવો નથી. વારાણસીમાં તમે સમોસા, કચોરી, લસ્સી અને સૌથી વધારે સરસ ત્યાંની વાનગી જે પાન છે, જે બહુ જ ફેમસ છે, આની આખી એક 3 કલાકની ફૂડ ટ્રેલ માણી શકો છો અને પ્રોપર ગાઈડ સાથે. સો ધીસ આર સમ ઓફ ધી ઓપ્શન્સ ફોર ફૂડ ટ્રેલ. નાવ કમિંગ ટુ વન ઓફ ધ બ્યુટિફુલ એક્સપિરિયન્સ, જે સ્ટાર ગેઝિંગ. આ વખતે કદાચ તમને ખ્યાલ હશે કે લોકડાઉનમાં ફ્લેમિંગોએ એક સ્ટાર ગેઝિંગ શો અરેન્જ કર્યો હતો ઓનલાઈન. એ જોયા પછી એના ફીડબેક્સ પરથી અને ખૂબ બધા મેસેજીસ અમને આવ્યા કે આવો કંઈક એક્સપિરિયન્સ વધુ ને વધુ કરવો જોઈએ. અત્યાર સુધી આપણે જોતા હતા કે કદાચ આપણી બહારનો આ પ્લેનેટ, આ સ્પેસ વળી શું છે, ત્યાંનું ઓલવેઝ એક કુતૂહલ જાગ્યું છે. પણ આવું જ કંઈક આપણે કરવું હોય તો કદાચ એ અમદાવાદ, મુંબઈ જેવા મેટ્રો સિટીઝમાં બેસી અને નહીં મળે, એ એક્સપિરિયન્સ કરવા માટે અહીંયાથી બહાર નીકળવું પડશે. તો શું આપ જાણો છો કે આવું સ્ટાર ગેઝિંગ એક્સપિરિયન્સ ઇન્ડિયામાં બી થઈ શકે છે? યસ, ઇન્ડિયામાં આ સ્ટાર ગેઝિંગ સૌથી સારામાં સારું લેહમાં થાય છે. લેહમાં આ એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરી બનાવેલું છે હાનલેમાં, જે નુબ્રા વેલીની નજીક આવેલું છે. અહીંયા તમને કુદરતના ખોળે બેસી અને આ સ્ટાર ગેઝિંગ કરવાનો લાવો મળી શકે છે. સો ધીસ ઇઝ વન ઓફ ધી એક્સપિરિયન્સ જે જ્યારે આપ લે ટ્રાવેલ કરો તો તમારી આઇટનરીમાં એડ ઓન કરી શકો છો. આવું જ બીજું એક સ્ટાર ગેઝિંગ હિમાચલની સ્પીટી વેલીમાં કે પછી ઉત્તરાંચલમાં ખોરી પાસમાં પણ થાય છે. કમિંગ ટુ આર નેક્સ્ટ એક્સપિરિયન્સ, વિચ ઇઝ કેમ્પિંગ. આ બધા જ એક્સપિરિયન્સ કર્યા પછી કેમ્પિંગ તો કદાચ બહુ જૂનો એક્સપિરિયન્સ છે, પણ એને બહુ જ અલગ રીતે ઇન્ડિયામાં બી આપ એન્જોય કરી શકો છો. બી ઇટ રાજસ્થાનનું થાર ડેઝર્ટનું ટેન્ટ હોય, કે પછી એ નુબ્રા વેલીનું કોલ્ડ ડેઝર્ટનું ટેન્ટ હોય, પણ આપ આ સૌ અહીંયા આગળ અલગ રીતે કેમ્પિંગ માણી શકો છો. ગાઈઝ, તમને કંઈ પણ ક્વેરી હોય તો જસ્ટ રાઇટ યોર મોબાઈલ નંબર, અમારે ત્યાંથી કસ્ટમર કેરમાંથી તમને ફોન આવી જશે. અને કંઈ પણ કમેન્ટ કરવી હોય તો જસ્ટ ક્લિક ઓન ધ પિન જે તમારા ચેટ સ્ક્રીનમાં નીચે બતાવેલું છે, જ્યાં તમને તમારા સવાલનો જવાબ મળી શકશે. સો નાવ કમિંગ બેક ટુ આર કેમ્પિંગ એક્સપિરિયન્સ,
આ કેમ્પિંગ આપ અમદાવાદ ઇન્ડિયામાં અલગ અલગ જગ્યા ઉપર કરી શકો છો, જેમ કે રાજસ્થાન છે, રાજસ્થાનનું થાર ડેઝર્ટ છે, જ્યાં તમે એક રાતનું રાત્રિ રોકાણ કરી શકો છો. ખૂબ જ સરસ ટેન્ટ બનાવવામાં આવેલા છે, ત્યાં ગાડી બોનફાયર અને ફોક ડાન્સીસના શોઝ અરેન્જ થાય છે, અને એક રાત ત્યાં ગાડી એન્જોય કરવા માટે ખૂબ જ સારું ઓપ્શન છે. આવા જ બીજા કેમ્પિંગ ઓપ્શન્સ આપણી પાસે હિમાચલમાં છે, જે હિમાચલના એડવેન્ચર નમને આપણને બતાવ્યું એમાં જ આ વસ્તુ એડ કરી અને તમે કેમ્પિંગ બી કરી શકો છો, સાથે સાથે તમે ત્યાં એડવેન્ચર ટ્રેક્સની મજા પણ માણી શકો છો. તો કદાચ એક જ ટ્રીપમાં તમે બે અલગ અલગ એક્સપિરિયન્સીસ એન્જોય કરી શકો છો. આવી જ કંઈક કેમ્પિંગ ફેસિલિટી ઉત્તરાંચલમાં બી છે, જે ઉત્તરાંચલના નાના નાના ગામડા છે, જેમ કે ચોપટા છે કે પછી ખોરી પાસ છે, આ બધી જગ્યા પર બી તમે આ રીતે ટેન્ટ લગાવી અને કેમ્પ કરી શકો છો. મહારાષ્ટ્ર, મહારાષ્ટ્ર કદાચ આપણને અત્યાર સુધી લોનાવલા, ખંડાલા કે એટ ધ મોસ્ટ મુંબઈ ખબર હશે, પણ શું આપ જાણો છો કે જેટલી એડવેન્ચર એક્ટિવિટીઝ અને જેટલા ટ્રેકિંગ રૂટ્સ મહારાષ્ટ્રમાં છે એટલા કદાચ બીજા કોઈ જગ્યા ઉપર નથી ઇન્ડિયામાં. તો આવા જ કંઈક કેમ્પિંગ ઓપ્શન્સ એની સાથે સાથે આપ મહારાષ્ટ્રમાં પણ કરી શકો છો. નાવ કમિંગ ટુ આર નેક્સ્ટ એક્સપિરિયન્સ, વિચ ઇઝ અગેન રણ ઉત્સવ છે, જે આપ બધા જ જાણો છો કે આ કેમ્પિંગ એક્સપિરિયન્સ માટે સૌથી ફેમસ જે રણ ઉત્સવ છે, જે લગભગ વર્ષમાં 4 મહિના માટે ઓપન થાય છે. આખું ટેન્ટ સિટી બનાવવામાં આવેલું હોય છે, જે 1st નવેમ્બરથી લગભગ 20 ફેબ્રુઆરી સુધી આ ટેન્ટ લાગ્યા હોય છે. અહીંયા ગાડી વ્હાઇટ ડેઝર્ટ છે, જે આપણે વિઝિટ કરીએ છીએ અને આ રીતે ટેન્ટમાં સ્ટે કરીએ છીએ. અને નીટ નવી એક્ટિવિટીઝ, અને અગેન આઈ મસ્ટ સે કે આની સાથે સાથે એડવેન્ચર એક્ટિવિટીઝ પણ અહીંયા ખૂબ જ સારી રીતે થાય છે. નાવ કમિંગ ટુ વન મોર એક્સપિરિયન્સ, જે છે હોમસ્ટેસ. અત્યાર સુધી આપણે કદાચ ફર્યા છે જેમાં આપણને હોટેલ્સમાં અકોમોડેશન્સ લીધા છે, લક્ઝરી હોટલમાં સ્ટે કર્યું છે, ત્યાંની જગ્યાઓ ફરી છે, સાઇટ સીઈંગ કર્યું છે, પણ ક્યારે એવું વિચાર્યું છે કે આ હોમસ્ટેનું ઓપ્શન કેમ છે, હોમસ્ટેમાં કેમ લોકો વિચારે છે? આ થોડો નવો કોન્સેપ્ટ છે, પણ ઘણા બધા લોકો આની તરફ વળ્યા છે. તો મેં જેમ કીધું કે જેમ ટ્રાવેલર જે રીતે ફરે છે એ જ રીતે ત્યાંના લોકો સાથે રહી, તેમના વિશે જાણીને, તેમના છોકરાઓ શું ભણે છે, એમની રિલિજિયસ કઈ રીતે એ લોકો એમનું ધર્મ પાળે છે, શું એક્ટિવિટીઝ કરે છે, તો આ બધું જ જો નજીકથી માણવું હોય તો કદાચ હોમસ્ટેઝ આર ધ બેસ્ટ ઓપ્શન્સ. આઈ મસ્ટ સે, જેમ આ કહેવત અત્યારે બહુ જ પ્રોમિનન્ટ સેઇંગ છે કે બી લોકલ, બાય લોકલ, ગો વોકલ, આઈ થિંક હોમસ્ટેઝ એને પૂરી રીતે પૂર્ણ કરે છે. સો ધીસ ઇઝ અ વેરી યુનિક એન્ડ ન્યૂ કોન્સેપ્ટ, પણ આઈ થિંક કે જો એક પર્ટિક્યુલર જગ્યા ઉપર તમે જાઓ છો, જ્યાંની હોલિડે લો છો, અને એના વિશે જો બધું જાણવું હોય તો આઈ થિંક સ્ટેઇંગ ઇન હોમસ્ટેઝ ઇઝ અ વેરી ગુડ ઓપ્શન. ભલે તમને કદાચ અહીંયા 5-સ્ટાર લક્ઝરી હોસ્પિટાલિટી ના મળે, પણ જે ત્યાંના લોકો છે એમનો પ્રેમ, એમનું તમારા તરફનું વર્તન, એમની તમારા તરફની લાગણી, તમારી સાથે રહેવાનું, તમને હોસ્પિટલિટી આપવાનું, દેટ ઇઝ અ વેરી બ્યુટિફુલ થિંગ. અને આઈ થિંક લાઈફમાં એકવાર તો કદાચ આ હોમસ્ટે એન્જોય કરવું જોઈએ. હોમસ્ટેઝના ઓપ્શન્સ આપણે ત્યાં હિમાચલમાં, ઉત્તરાંચલમાં અને રાજસ્થાનમાં કે પછી લેમાં ઘણા બધા સારી રીતે જોવા મળે છે. અને આ બધી જ જગ્યા ઉપર હોમસ્ટેઝના લોકેશન્સ આર બ્રિલિયન્ટ. કદાચ આ જગ્યાને વધુ નજીક અને વધુ સારી રીતે માણવા માટે ધીસ આર વેરી ગુડ ઓપ્શન્સ. હવે આ એક્સપિરિયન્સની જે આપણે વાત કરી એના વિશે જરાક જોઈ લઈએ કે અગર સાયકલ ટૂર કરતા હોય તો લગભગ 1500 થી 2000 પર પર્સનનો ખર્ચો આવે, જેમાં તમે 3 આવર્સની સાયકલ ટૂર કરી શકો, ઓબ્વિયસલી વિથ અ ગાઈડ. વોકિંગ ટૂર છે કે જે લગભગ 1000થી શરૂ થઈ અને ડિપેન્ડ અપન હાઉ મેની આવર્સ યુ આર ટેકિંગ, એ રીતે આ ટૂર થઈ શકે છે અને એની કોસ્ટ હોય છે. ફૂડ ટૂર છે કે સ્ટાર ગેઝિંગ છે, હોમ સ્ટે છે, કેમ્પિંગ છે, આ બધાની અલગ અલગ પ્રાઇઝિસ છે. અને આ સિવાય લગભગ વી હેવ મોર એક્સપિરિયન્સીસ ઓન આર વેબસાઇટ, જે આપ તમારી આઇટનરીમાં નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ ટ્રાવેલ કરો ત્યારે કરી શકો છો.
ઓકે એવરીવન, આ તો મારો અને જાનકીનો આપને એક એક્સપિરિયન્સ અને એડવેન્ચરના પ્રેઝન્ટેશન દ્વારા આપને એક ટુરિસ્ટમાંથી ટ્રાવેલર બનાવવા માટેનો એક સફળ પ્રયાસ. વી હોપ કે અમે તમારા અંદરના ટ્રાવેલરને બૂસ્ટ કરી શક્યા હોઈશું. કદાચ ઇફ યુ આર મિસિંગ આઉટ સમથિંગ, ધેન યુ કેન ગો ઓન અવર વેબસાઇટ www.flamingotravels.co.in, કે જેની અંદરમાં આ બધા પેકેજની ડિટેલ ઇન્ફોર્મેશન છે. અગર આપ હોટેલ બુક કરવા માંગતા હોય, ફ્લાઇટ બુક કરવા માંગતા હો, સો એવરીથિંગ વી હેવ ઓન ધી વેબસાઇટ. આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ પ્રેઝન્ટેશનનો દોર કન્ટિન્યુ કરવા માટે આવતીકાલે સવારે 10 વાગે અમે આપની સાથે ફરીથી જોડાઈ જઈશું. સેલ્ફ ડ્રાઈવ તેમજ અનલોક ઇન્ડિયામાં કયા કયા ડેસ્ટિનેશન આપ વર્લ્ડ વાઇડ ટ્રાવેલ કરી શકો છો આ પ્રકારના પ્રેઝન્ટેશન સાથે આવતીકાલે સવારે 10 વાગે વિથ ફ્લેમિંગો ટ્રાન્સવર્લ્ડ. સો સ્ટે ટ્યુન્ડ. થેન્ક યુ.